નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું મકવાણ મેરુ આપણે આ ગીતાંજલિ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિતની અંદર પ્રકરણ 1 એનો ભાગ 3 માં આપણે આજે ઓનલાઈન શિક્ષણમાં અભ્યાસ કરવાના છીએ. અને આજે શરૂઆત કરતા પહેલા મેં તમને જે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કરાવેલો હતો એમાં અલ્પવિરામનો ઉપયોગ કેવી રીતે કરવો, કઈ જગ્યાએ મૂકવું એ આપણે બે પદ્ધતિની વાત કરી હતી અને એના આધારે મેં તમને સ્વાધ્યાય 1.1 હોમવર્કમાં આપ્યું હતું. તો જે વિદ્યાર્થીને હજી પણ હોમવર્ક બાકી હોય તો તે હોમવર્ક પૂર્ણ કરજો અને એના અંદર જો દાખલો તમને ન આવે તો તમે મને કોમેન્ટ કરજો. અને હા, જે વિદ્યાર્થી હોમવર્ક પૂર્ણ કરે છે તે YouTube ની અંદર એટલે કે આ વિડિયો જોતા હોય એની નીચે લાઈક બટન દબાવો અને નીચે કોમેન્ટ આપી દેજો. તેમાં તમે કોમેન્ટ કરો કે મેં આ હોમવર્ક પૂર્ણ કરેલ છે, તો જેથી કરીને ખ્યાલ આવે કે આ વિદ્યાર્થી કે આ વિદ્યાર્થીની એમને હોમવર્ક પૂર્ણ કરેલ છે. તો આજે આપણે ભાગ 3 ની અંદર વ્યવહારમાં મોટી સંખ્યા એટલે કે આપણે આપણા જીવન વ્યવહારની અંદર શેનો ઉપયોગ કરીએ છીએ, કરતા તો હોઈએ છીએ પરંતુ આપણને એનો ખ્યાલ નથી હોતો, તો આપણે એની વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તો વ્યવહારમાં મોટી સંખ્યા, હવે અહીંયા મેં શું લખ્યું છે તો કે લંબા, એટલે કે આપણે કોઈ પણ વસ્તુને મારે માપવી છે, કોઈ ચાહે કે આપણો રૂમ હોય, આપણો વર્ગખંડ હોય, તો મારે એને લંબાઈ માપવી છે, એને કોઈ પહોળાઈ માપવી છે, અથવા મારે એની ઊંચાઈ માપવી છે, અથવા કોઈ બે ગામ વચ્ચેનું મારે અંતર શોધવું છે, ત્યારે એ લંબાઈના એકમો ગણાય. શેના એકમો ગણાય વિદ્યાર્થી મિત્રો? લંબાઈના. તો એમાં સૌથી નાનો એકમ કયો છે અને સૌથી મોટો એકમ કયો છે એની આજે આપણે વાત કરવાના છીએ. તો તમારી પાસે વિદ્યાર્થી મિત્રો માપપટ્ટી હશે. શું હશે? માપપટ્ટી. આજે તમને દેખાઈ રહી છે એ આપણા આ બોર્ડ માટેની માપપટ્ટી છે, એટલે કે આની ઉપર જે તમને અંક દેખાઈ રહ્યા છે એ મોટા છે, પરંતુ તમારી પાસે આવી જે સ્કેલ આવી રહી છે એટલે કે એની ઉપર 1-30 સુધીની હોય છે અથવા 1-15 સુધીની હોય છે. એ 15 શું છે? તો એ આપણા સેન્ટીમીટર છે. શું છે? સેન્ટીમીટર. આ પણ એક સેન્ટીમીટર છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સીએમ લખેલું છે, દેખાય છે? તો એવી રીતે આપણી સ્કેલની અંદર પણ આવું સેન્ટીમીટર લખેલું હોય છે. તો આપણે કોઈ પણ વસ્તુને માપીએ છીએ એ સેન્ટીમીટર હોય છે, એવી રીતે આપણે ઊંચાઈ માપીએ છીએ તો આપણી ઊંચાઈ પણ શેમાં હોય છે? તો કે આપણે સેન્ટીમીટરમાં માપતા હોઈએ છીએ. તો એ એક લંબાઈનો એકમ થયો. કોનો એકમ થયો છે? લંબાઈ. તો એમાં સૌથી નાનો એકમ મિલીમીટર છે. સૌથી નાનો એકમ કયો છે? મિલીમીટર. મિલીમીટરથી સૌથી મોટીથી મોટું કોણ? તો સેન્ટીમીટર. સેન્ટીમીટરથી મોટું કોણ? તો કે મીટર. અને મીટરથી મોટું કોણ? તો કે કિલોમીટર. આના એકમો હતા. શું હતા? આના એકમો. હવે તમારા સ્કેલની અંદર એમાં 1-15 હોય તો પણ ભલે અને 1-30 હોય તો પણ ભલે, તો એમાં 1, 2 એવી રીતે 3, 4, 5, 6, 7 એવું લખેલું હોય છે. તો આ જે 1
બી એ એક અને બે ની વચ્ચે નાના નાના લીટી કરેલી હોય છે એટલે કે નાના નાના કાપા હોય છે એટલે કે આપણે આવી રીતે સ્કેલ હોય વિદ્યાર્થી મિત્રો એમાં આ જીરો હોય એમાં મોટો એક કાપો હોય પછી અંદર 1 2 3 4 અને એક આવી રીતે થોડો મોટો હોય 6 7 8 9 અને 10 આવી રીતે હોય છે 1 2 3 4 1 2 3 4 અને 6 7 8 9 અને 10 આવી રીતે લખેલું હોય છે વિદ્યાર્થી મિત્રો જે 0 થી 1 છે 1 સેન્ટીમીટર છે 1 થી 2 છે 1 સેન્ટીમીટર છે પણ એની વચ્ચેના જે કાપા દેખે છે વચ્ચેના જે કાપા એ મિલીમીટર છે શું છે મિલીમીટર સમજાય એ સૌથી નાનામાં નાનો એકમ છે તો એ 1 અને 2 અથવા 0 અને 1 ની વચ્ચે 10 કાપા હોય કેટલા કાપા હોય 10 તમે તમારી માપપટ્ટીની અંદર તમે ગણી શકો છો એટલે તમને વધારે ખ્યાલ આવશે કે બે અંકની વચ્ચે જે નાના નાના કાપા છે એ મિલીમીટર છે શું છે મિલીમીટર એટલે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય શું થાય 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય એટલે તુમાં મિલીમીટર કરતા મોટું કોણ સેન્ટીમીટર એમ અને 1 સેન્ટીમીટર હોય ત્યારે 10 કાપા થાય જો 1 સેન્ટીમીટર કેટલા કાપા છે 10 સેન્ટીમીટર પરંતુ આ જે મિલીમીટર છે એ ખૂબ જ નાનો કોઈ માપ આપણે લેવાનો હોય છે કે પેન્સિલની લંબાઈ માપવાની હોય તો એની અંદર આપણે મિલીમીટર કે સેન્ટીમીટરનો આપણે ઉપયોગ કરતા હોય છે પરંતુ કોઈ જગ્યાએ કોઈ વધારે આપણે વર્ગખંડનું માપ લેવું હોય તો એમાં સેન્ટીમીટર ચાલે નહીં તો એ આપણે મીટરમાં લેવું જોઈએ શેમાં માપ લેવું જોઈએ મીટરમાં અને બે ગામ વચ્ચે જો અંતર માપવું હોય તો એમાં કિલોમીટર લેવું પડે એમાં મીટર ચાલે નહીં કેમ કે પછી મીટર બહુ મોટું થઈ જાય તમારે ઝાઝી ગણતરી કરવી પડે એટલા માટે જેવું આપણે માપ મેળવવાનું હોય એવા એકમનો ઉપયોગ કરવો પડે તો આપણે શાળાનું કોઈ મેદાન માપવું છે શાળાનું કોઈ વર્ગખંડ માપવું હોય તો આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ અને ટૂંકમાં 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર અને 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર અને એવી રીતે તમારે યાદ ન રાખવું તો તમે આને આવી રીતે પણ યાદ રાખી શકો છો કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર એટલે કે સેન્ટીમીટર મિલીમીટર કરતા મોટું કોણ સેન્ટીમીટર સેન્ટીમીટરથી મોટું કોણ મીટર એટલે કે 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર કેટલું થાય 100 સેન્ટીમીટર સેમી એટલે સેન્ટીમીટર એને આપણે સેમી તરીકે ઓળખશું અને હવે મીટર કોણ બે ગામ વચ્ચે છે કોઈ બે શહેર છે એના વચ્ચે મારે અંતર શોધવું હોય તો એમાં મીટર આપણે ઉપયોગી નીવડતું નથી તો એના માટે મારે કોનો ઉપયોગ કરવો પડે છે તો કે મારે એમાં કિલોમીટરનો ઉપયોગ કરવો પડે છે તો કિલોમીટર લેતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે આમાં કે 1 મીટર તો 1 મીટર એટલે 100 સેમી બરાબર છે તો 1 મીટર એટલે કેટલા મિલીમીટર થાય તો કે 1000 મિલીમીટર થાય કેટલા થાય 1000 મિલીમીટર એટલે આપણે બાળકો આ એકમ યાદ રાખવાના છે યાદ રાખજો કે 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર 1 મીટર એટલે તમારો કાળ વધારે ઉપયોગ આવતો હશે 1 સેન્ટીમીટર વાળો 1 મીટર વાળો અમે જે રહેતો હશે આનો ઉપયોગ પણ આપણે યાદ રાખવાનું છે કે 1 સેન્ટીમીટર એટલે આપણી સ્કેલની અંદર આવેલા બે કાપાની વચ્ચેના 10 કાપા એટલે 10 મિલીમીટર એવી રીતે 1 મીટર એટલે 100 સેમી અને જો વિદ્યાર્થી મિત્રો આ તમને જે દેખાય રહી છે સ્કેલ એમાં 0 5 10 15 એવું કરતા કરતા ક્યાં સુધી છે 100 સુધી છે તો આ જે સ્કેલ છે એની અંદર 100 સેન્ટીમીટર છે કેટલા સેન્ટીમીટર છે 100 તો 100 સેન્ટીમીટર છે કેટલા મીટર થાય તો 100 સેમી હોય તો 1 મીટર એટલે કે આ જે સ્કેલની લંબાઈ કેટલી છે 1 મીટરની કેટલા મીટરની 1 મીટરની સમજાય વિદ્યાર્થી મિત્રો હવે આ આપણે મીટર સુધીની વાત
મારે ગુજરાતમાંથી કોઈ બીજા દેશમાં ફરવા જવું છે તો અહીંયા મીટરનો ઉપયોગ થતો નથી તો ત્યાં કિલોમીટરનો ઉપયોગ થાય છે કોણ ઉપયોગ થાય છે કિલોમીટરનો તો 1 કિલોમીટર એટલે કે 1 કિમી બરાબર કેટલા મીટર થાય તો 1000 મીટર થાય કેટલા મીટર થાય 1000 એટલે કે 1 કિલોમીટર હોય તો 1000 મીટર થાય 2 કિલોમીટર તો કેટલા મીટર થાય 2000 મીટર થાય 3 કિલોમીટર હોય તો 3000 ઉદાહરણ તરીકે વઢવાણથી મારે કેળા જવું છે અથવા મારે કોઠારિયા જવું છે બે નજીકના આપણા ગામડા છે તો બે ગામડાનું અંતર છે તે 5-5 કિલોમીટર થાય ઉદાહરણ તરીકે 5-5 કિલોમીટર છે તો 5 કિલોમીટર તો મીટર કેટલા થાય તો 1 કિલોમીટર 1000 તો 5 કિલોમીટર કેટલા થાય 5000 મીટર આવડે વિદ્યાર્થી મિત્રો સમજાય બહુ સરળ છે આગળ હવે આપણે 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર 1 મીટર એટલે 100 સેન્ટીમીટર અને 1 કિલોમીટર એટલે 1000 મીટર આપણે સૌથી વધારે આ 3 એકમનો ઉપયોગ થશે હવે આ આપણા લંબાઈના શેના હતા લંબાઈ પરંતુ આપણે આવું જીવનની અંદર આપણા જીવન વ્યવહારની અંદર વજનના પણ એકમ આવે છે વજન એટલે કે આપણે કોઈ શાક માર્કેટમાં શાકભાજી લેવા ગયા હોય છે તો આપણે 250 ગ્રામ લઈએ 500 ગ્રામ લઈએ અથવા વધુ કિલો લેતા હોય છે આપણો વજન હોય છે તો કિલોગ્રામમાં હોય છે પરંતુ અમુક એવી વસ્તુ હોય છે કે જે ગ્રામમાં જોવામાં આવે છે વજન કરવામાં આવતી હોય છે કે ઉદાહરણ તરીકે સોનું તમે લેવા જાઓ તો એ ગ્રામમાં હોય શેમાં હોય ગ્રામમાં હોય છે તો બજારમાં આપણે ઘઉં ખરીદવા ગયા હોય બાજરો ખરીદવા ગયા હોય શાકભાજી ખરીદવા ગયા હોય અહીંયા આપણે કિલોગ્રામનો ઉપયોગ થાય છે તો એક ગ્રામ આમાં પણ સેન્ટીમીટરની જેમ કે 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ એટલે ટૂંકમાં ગ્રામ કરતા મિલીગ્રામ લઈએ કરતા ગ્રામ મોટું અને ગ્રામ કરતા નાનું કોણ મિલીગ્રામ 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ થાય સમજાય અને 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય એટલે 1000 ગ્રામ એટલે કેટલા થાય છે 1 કિલો થાય તો 1/2 કિલો એટલે કેટલા ગ્રામ થાય 500 એટલે કેટલા તમને 500 આપો 500 એટલે મને 1/2 કિલો સમજાય 500 ગ્રામ આ તો આપણે વજન માટે માત્ર બે જ એકમ આવે છે કેટલા એકમ આવે છે બે જ એકમનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો થાય છે આ વજન છે હવે કોઈ જગ્યાએ તમે તેલ ખરીદવા જાઓ છો દૂધ લેવા જાઓ છો અથવા પાણી લેવા જાઓ છો એટલે અથવા તમે પેટ્રોલ છે ડીઝલ છે કેરોસીન છે આ જે બધા જે પદાર્થો છે એ પ્રવાહી સ્વરૂપના છે કેવા સ્વરૂપના છે પ્રવાહી સ્વરૂપના પ્રવાહી સ્વરૂપના તમારે વજન માપવું હોય તો એ લીટરમાં એ ગ્રામમાં આવતું નથી તમે તેલનો ડબ્બો લેવા જાઓ તો એ લીટરમાં આવશે તમે પેટ્રોલ લેવા જાઓ તો લીટરમાં આવશે પાણી લેવા જાઓ તો પણ શેમાં આવશે લીટરમાં જ હોય શેમાં હોય લીટરમાં જ હોય તો હવે આપણે પ્રવાહી સ્વરૂપની વાત કરીએ કે 1 લીટર એટલે 1000 મિલીલીટર થાય 1 લીટર એટલે કેટલા મિલીલીટર થાય મિલી મિલી એટલે નાનો મિલી એટલે શું છે નાનો માપ અને મિલીલીટર કરતા લીટર મોટો કહેવાય તો 1 લીટર એટલે 1000 સમજાય વિદ્યાર્થી મિત્રો તો આપણે જે અહીંયા વાત કરી એ આપણા વ્યવહારની અંદર જે ઉપયોગી થાય છે એ મેં તમને વચન લખી દીધા છે અને આ તમારા જીવનની અંદર ખૂબ જ અગત્યના છે એટલે મને ફરીથી સમજાવી દો અને તમે જ્યાં સુધી અભ્યાસ કરો છો તમે તમારું જીવન છે તમારું એ
દરેક જીવનની અંદર આ ખૂબ જ ઉપયોગી નીવડશે. તો લંબાઈ માપવા માટે સૌથી નાનામાં નાનો કહે તો એ મિલીમીટર છે, સૌથી નાનામાં નાનો એકમ, અને આ જો કિલોમીટર સૌથી મોટો એકમ. તો 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર. તો 1 મીટર એટલે કે સેન્ટીમીટર કરતા મોટો કોણ? તો કે મીટર. 1 મીટર એટલે કેટલા સેમી? તો કે 100 સેન્ટીમીટર. અને જો મીટરને તમારે મિલીમીટરમાં લેવું હોય તો કે 1 મીટર એટલે 1000 મિલીમીટર. અને મીટર કરતા પણ જો મોટું હોય, બે શહેરો વચ્ચે તમારે માપવું હોય તો એ કિલોમીટર છે. તો 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય? 1000 મીટર. હવે આપણે આ વાત કરી આપણી ઊંચાઈ કે આ બધી વસ્તુને માપવા માટે, બરોબર? પરંતુ હવે આ વજન કરવો છે. તો સૌથી નાનામાં નાનો વજન હોય તો તે મિલીગ્રામ છે. શું છે? મિલીગ્રામ. તો 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ, અને 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. જો કિલોગ્રામ કરતા બાળકો મણ પણ અને ટન પણ આવે છે, પરંતુ આપણી પુસ્તકની અંદર આપણા અભ્યાસક્રમની અંદર કિલોગ્રામ છે ત્યાં સુધી અભ્યાસ કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. કેટલું થાય? 1000 ગ્રામ. અને હવે પ્રવાહીમાં એટલે કે પાણી સ્વરૂપમાં હોય કોઈ તો એને લીટરમાં મપાય. શેમાં મપાય? લીટરમાં. હવે ઉદાહરણ તરીકે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન, પાણી, દૂધ, આવી દરેક વસ્તુ છે એ પ્રવાહીમાં માપવામાં આવે છે. તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર. મિલી શબ્દ આવે એટલે નાનો એકમ હોય, અને લીટર શબ્દ કેવો છે? મોટો છે. તો આ હતા આપણા વ્યવહારની અંદર મોટા મોટા માપો, મોટા મોટી સંખ્યાઓ કે લંબાઈ માપવા માટે, વજન માપવા માટે અને પ્રવાહી માપવા માટે. તો ફટાફટ તમે તમારી નોટબુકમાં ઉતારી લો, અને તમને ન સમજાય તો અચૂક કોમેન્ટ કરજો કે હજી મને આ જગ્યાએ સમજાણો નથી. અને મેં જે કંઈ કરેલું છે એ તમારા પાઠ્યપુસ્તકમાં બહુ જ અગત્યના દાખલા છે, અને એમાં તમારે આ યાદ રાખવા જેવા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણની વાત કરીએ. ઉદાહરણ 1 કે વર્ષ 1991 માં, વર્ષ 1991 માં સુંદરનગરની વસ્તી, સુંદરનગરની વસ્તી 2,35,471 હતી, અને વર્ષ 2001 માં તેમાં 72,558 નો વધારો જોવા મળ્યો. શું જોવા મળ્યો? વધારો જોવા મળ્યો. તો 2001 માં શહેરની વસ્તી કેટલી હશે? શહેરની વસ્તી કેટલી છે? વિદ્યાર્થી મિત્રો, આ એક આવો દાખલો છે કે વર્ષ 1991 સુંદરનગર ગામ છે, આ વર્ષ છે અને આ ગામ છે, અને એની વસ્તી આપેલી છે. કેટલી વસ્તી આપેલી છે? તો કે 2,35,471. અને બરાબર 10 વર્ષ પછી એટલે કે 2001 માં જે હતી વસ્તી એમાં 72,958 નો વધારો જોવામાં આવ્યો. વધારો કે આ સંખ્યા શું કરવું પડે? સરવાળો કરવો પડે. તો કુલ 2001 માં કેટલી સંખ્યા, કેટલી વસ્તી હશે એનો આપણે દાખલો ગણવાનો છે. તો વર્ષ
2000 એકની વસ્તી. ચાલો તો પહેલા પ્રશ્ન લેવામાં કેટલી હતી તો કે 235471 વધારો જોવા મળ્યો માટે શું કોનો સરવાળાની નિશાની 72958 અને જ્યાં બાળકો ત્યાં પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાના. ચાલો 8 ને 1 9 7 ને 5 12 વધી પડી 1 9 ને 10 10 ને 4 14 વધી પડી 1 5 ને 6 6 ને 2 8 7 ને 3 10 વધી પડી 1 10 ને 2 તો 2000 ની વસ્તી 308429 હશે એ આ પદાર્થનો જવાબ થઈ ગયો. સમજે વિદ્યાર્થી મિત્રો? તો સાવ આવા સહેલા એવા દાખલા છે કે સરવાળા અને બાદબાકી છે. અને આગળના પદાર્થની વાત કરીએ કે એક રાજ્યમાં જો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્ય પુસ્તકની અંદર પણ આ રકમ આપેલી છે તમારે લખવું નથી કે એક રાજ્યમાં વર્ષ 2002 અને 3 વેચાયેલી સંખ્યા સાયકલની સંખ્યા 743000 છે. 743000 છે. જો તમારા પાઠ્ય પુસ્તકની અંદર તમે જોતા જાઓ વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 2002 અને 3 માં કેટલી સાયકલ વેચી તો કે 743000 છે. અને એના પછીના વર્ષે એટલે કે 2003 અને 2004 માં સાયકલનું વેચાણ 8,16,000 હતું. એટલે કે આ વર્ષ છે એ 2002 અને 3 માં અને હવેનું જે વર્ષ છે એ 2003 અને 2004 માં કેટલું વેચાણ હતું તો કે 8,16,000 જેટલું હતું. અને પેલા એટલું હતું અને હવે એટલું છે. તો કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હશે? હવે એમ કે છે કે કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હશે અને કેમ? તો આપણે વિદ્યાર્થી મિત્રો આંકડો જોતા જ સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે વર્ષ 2003 અને 4 માં સાયકલનું વેચાણ વધુ થયું હશે. શા માટે? કેમ કે 7 લાખ કરતા 8 લાખ મોટા છે એટલા માટે. પણ કેટલું કીધું? તો કેટલું કીધું ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું પડશે? તો આપણે ની મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની બાદ કરવાની. એટલે કે 8,16,743000. તો ચાલો બાદ લાગી કરવાની 0 0 0 0 માંથી 3 અંક થાય તો એનું શું કરવું પડે? તો 10 તો લેવો પડે. અહીંયા નો ચાલો 10 માં ત્યાં જાય તો 7 9 4 જાય તો 5 અને 8 અને 7 7 7 તો 0. તો વર્ષ 2003 અને 4 માં વેચાણ વધુ થયું હશે અને 57,100 જેટલું વધુ થયું હશે. આપણો દાખલો જવાબ આવી રીતે મેળવી શકાય. સમજ્યા બધા વિદ્યાર્થી મિત્રોને? તો ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 એની આપણે ચર્ચા કરી. હવે તમે તમારી નોટબુકમાં ઉતારી ઉદાહરણ 3 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ઉદાહરણ 3 માં શું કહે છે? તમે મારી સાથે સાથે રકમ જોતા જજો પાઠ્યપુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્રો કે નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે. એટલે કે અખબાર શું? આપણે છાપો આવે તે સંદેશ આવે છે, ગુજરાત આવે છે, દિલ્હી પાસ કરાવે છે. એક નકલમાં 12 પાના છે. ચાલો અહીંયા જોઈએ. એક નકલમાં 11,980 નકલ છાપે છે. તો કુલ કેટલા પૃષ્ઠો પ્રકાશિત થતા હશે, છાપતા હશે? એટલે કે એક નકલમાં 12 પાના છે, 12
તો રોજ કેટલી છાપે છે તો 11980 તો કુલ કેટલા પાના છાપતા હશે તો બાળકો અંકની રાશિ યાદ રાખવાનું કે એક નકલમાં 12 પાના તો આઈ ગયો અહીંયા ઉપર નકલ લખી નાખો અને આ પાના ચાલો એક માં 12 તો 11980 માં કેટલા પાના હશે તો બને શું કરવાનો ગુણાકાર 11980 ગુણ્યા 12 આપણે ચાલો પહેલા એકમને 10 છે તેને શૂન્ય મૂકી દો 1 ગુણ્યા 0 0 1 8 8 1 9 9 1 1 1 અને 1 1 1 ચાલો ગુણાકાર કરતા તો આવડે છે ને હા બહુ સરસ હવે બેનો વાળો 2 ગુણ્યા 0 0 2 1 અને 16 વધી ગઈ 1 2 દવા 18 અને 1 19 વધી ગઈ 1 2 1 2 અને 3 અને છેલ્લે 2 1 2 આનો શું કરવો પડે સરવાળો 0 6 9 ને 8 17 વધી ગઈ 1 9 ને 1 10 10 ને 3 13 વધી ગઈ 1 2 ને 3 3 ને 1 4 ને વધી જાય 1 એટલે કે રોજના કેટલા થશે તો કે 143760 જેટલા પાના મુદ્રિત થશે સમજાય વિદ્યાર્થી મિત્રો તો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ અને આજનું જે હોમવર્ક છે એ તમારે શું લખવાનું છે તો હોમવર્કની અંદર આ તો તમે તમારા નોટબુક પર લખ્યું છે પણ આની સિવાય તમારે સ્વાધ્યાય આ હોમવર્કમાં છે વિદ્યાર્થી માની લે 1.2 દાખલા નંબર 1 2 3 અને 4 1 2 3 અને 4 અને પેજ નંબર છે 16 પેજ નંબર 16 પર સ્વાધ્યાય 1.2 ના પહેલો દાખલો બીજો દાખલો ત્રીજો દાખલો અને ચોથો દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે અને જે વિદ્યાર્થી મિત્રોને આ દાખલો ન સમજાય તો એ ચોક્કસ કોમેન્ટ કરજો અને વાલો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો સમજાણો હોય ગમ્યો હોય તો તમે એને લાઈક કરો અને હા કોમેન્ટ કરવાનો ભૂલશો નહીં તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ઉદાહરણ 4 અને આ દાખલામાં તમને જો ન આવે એ દાખલો આપણે ગણશું તો વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું